આખો દેખ રેખ રાખવા માટે જે વરુ છે એની જે હેલ્થ છે એનું પ્રોપર ધ્યાન રાખવામાં આવે છે, એને પૂરતો અને સારો એવો ખોરાક આપવામાં આવે છે, જે મેટિંગ માટે નર અને માદા વરુને આપણે જે એકાંત જોઈએ એકાંત અને કુદરતી વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, અને માદા વરુ ગર્ભવતી થતાં ડૉક્ટર્સ દ્વારા સતત તેનું મોનિટરિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત જે બચ્ચા જન્મે છે તેની મોનિટરિંગ ડૉક્ટર દ્વારા સતત કરી સારી સંભાળ લેવામાં આવે છે. શકરબાગ ઝૂ ખાતે સીજેડે દ્વારા 2014-15 વરુનું બ્રિડિંગ સેન્ટર પ્રમાણિત કરવામાં આવેલ છે. આ બ્રિડિંગના કાર્યક્રમ માટે જુદા જુદા જે પ્રાણી સંગ્રહાલયો છે તેમાંથી જુદી જુદી બ્લડ લાઇન માટે વરુ મેળવવામાં આવેલ હતા, અને 16-17 આપણે આ વરુનું બ્રિડિંગ સફળતાપૂર્વક કરી રહ્યા છીએ. 16-17, 17-18 અને 18-19 દરમિયાન કુલ 10 બચ્ચાઓનો જન્મ થયેલ હતો, અને ગત વર્ષે એટલે કે 19-20 દરમિયાન વરુના 14 બચ્ચા શકરબાગ ઝૂ ખાતે જન્મેલ હતા, અને તાજેતરમાં જ એટલે ગઈકાલે એક પ્રજ્ઞા નામની જે વરુ માદા વરુ છે તેણે 5 બચ્ચાને જન્મ આપેલ છે. આમ શકરબાગ ઝૂની અંદર ખૂબ જ વરુના બ્રિડિંગમાં નોંધપાત્ર સફળતા મળેલ છે. શકરબાગ ઝૂ ખાતે વરુ ઉપરાંત આપણે ગીધનું બ્રિડિંગ સેન્ટર છે, આપણે સિંહનું બ્રિડિંગ સેન્ટર છે, એ ઉપરાંત ચિંકારા અને વાઇલ્ડેસ આનો બ્રિડિંગ કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે.